બે યાર, આ મોદીએ તો હદ કરી નાખી છે. અરે ડિક્ટેટર માણસ છે યાર, જવા દે ને. પથારી ફેરવી નાખી છે આ મોદીએ તો. નમસ્તે ગુરુ. બહુ સાચી વાત કરીએ તમે, મોદીએ પથારી ફેરવી કાઢી છે. અરે પીએમ નું કામ શું હોય? મૌન થઈને બેઠા રહેવાનું. અરે બહુ મોટો ફાઇલો સાઇન કરવાનું. અને હું કઉ કઈ કરવું જ હોય તો કૌભાંડ કરો, કોણ ના પાડે છે? અરે યાર, 5 વર્ષ મળ્યા હોય માંડ માંડ, એમાં કે આ બધા ગરીબોના ખાતા ખોલાવવામાં કઈ થોડી બગાડવાનો હોય. એના કરતા આપણા ખાતા ન ભરીએ, શું કહો છો? હા. અને મોદી એક નંબરનો સરમુખ હથિયાર છે, ડિક્ટેટર. અરે મોટા મોટા નિર્ણયો પોતાની છાતી પર લઈ લે. અરે કોકના ખભે બંદૂક તો મૂકવી હતી. નોટબંધી, કાળા બજારી પર રોક, સર્જિકલ સ્ટ્રાઇક. અરે બાપ રે, અરે કેટલા રિસ્કી નિર્ણયો લીધા હતા યાર, ખરેખર સુસાઇડ જેવા. અને ખબર છે, ભાઈ પતી જશે જો સિસ્ટમ સપોર્ટ નહીં આપે તો. પણ નહીં, ભાઈ તો ભાઈ છે ને. હું તો કહું છું, સવારે 5 વાગે ઉઠીને કામે વળગવાની શું જરૂર છે? અરે બધા લોકો બગડે છે એમનું બિહેવિયર જોઈને. એક તો આખા વર્ષમાં એક પણ રજા લેવાની, અને દિવાળીમાં ક્યાં જાય ખબર છે? બોર્ડર પર જવાનોને મળવા. આ પીએમ મોદી એકદમ બેકાર છે. મીડિયા વાળાને એક પણ કોકટેલ પાર્ટી નહીં, રિપોર્ટરોને ફોરેન ટ્રીપ પર નહીં લઈ જવાના. અરે ત્યાં સુધી કે આ માણસની ફેમિલીની કોઈ વેલ્યુ જ નથી. એમના એક પણ ફેમિલી મેમ્બરને ફ્લેટ નહીં, જમીન નહીં, ફોરેનની ટ્રીપ નહીં. અરે મોદીજી, કંઈક તો શરમ કરો, કંઈક તો શરમ કરો. તમે તો દુનિયામાં દેશનું નામ કરી લીધું, પણ સાંભળ્યું છે કે એમના ભાઈના છોકરાઓએ હજુ સુધી પ્લેન નથી જોયું અંદરથી. અરે ભાઈ, તમે તો રિપોર્ટર લાગો છો. અરે જરા સમજાવો આ બધાને, જરા સમજાવો કે ભાઈ, ગરીબના ઘરમાં ગેસ પહોંચાડવાથી ને પૈસાદારના ઘરમાં ગેસની સબસિડી બંધ કરાવવાથી કઈ વોટ ના મળે? અરે વોટ માટે તો જીગર જોઈએ, જીગર. જાતપાત કરવી પડે, વોટ બેંક બનાવવી પડે. અને આ મેક ઇન ઇન્ડિયા ને સ્ટેન્ડ અપ ઇન્ડિયા થી શું થવાનું છે? કઈ નહીં. અરે તમ તમારે મફત ની રેવડી વેચો ને કારોબાર. આય નથી જોઈતું અમારે સ્વચ્છ ઇન્ડિયા, નથી જોઈતું ન્યુ ઇન્ડિયા. અમારું ઓલ્ડ ઇન્ડિયા જ બરાબર, એકદમ. પોતપોતાના ખિસ્સા ભરો, રસ્તા ઉપર ગંદકી કરો, અને ઘર રાખો ચોખ્ખા ચણક. ખરેખર આવો પીએમ તો ઇન્ડિયામાં આવ્યો જ નથી, બરાબર કહું છું ને ભાઈ? યાર આવો પીએમ તો ખરેખર ક્યારેય નથી આવ્યો ઇન્ડિયામાં. કોઈને રસ નથી, કોઈને રસ જ નથી. લાલુ પ્રસાદ યાદવ ને એમના દીકરાને સેટ કરવો છે, મુલાયમસિંહ યાદવ એમના આખા ફેમિલીને સેટ કરવામાં લાગ્યા છે, સોનિયાજીને રાહુલને સેટ કરવો છે. અરે પણ એટલું તો વિચારો કે આ દેશને સેટ કરવામાં કોને ઇન્ટરેસ્ટ છે? જો આજે મોદી ફેલ થશે ને, તો આવતા 100 વર્ષ સુધી કોઈ પ્રાઇમ મિનિસ્ટર કરપ્શનની સામે લડવા માટેની હિંમત જ નહીં કરે. ફક્ત બે હાથ જોડશે અને ત્રીજું માથું, અને પછી કરતા રહેજો મેરા ભારત મહાન, મેરા ભારત. સર, સર તમારો નંબર આપો, હું આના ઉપર જરૂર સ્ટોરી કરીશ. સર તમારું નામ? હું છું વિકાસ, હું છું ગુજરાત. સેવ કરી લેજે.